फ्रेंड्स अविभाज्य अवयवी रीत थी 76 અને 120 નો ગુસાઅ અને લસાઅ શોધો આપને ખ્યાલ છે મિત્રો આપ છઠ્ઠા સાતમા ધોરણથી લસાઅ અને ગુસાઅ શોધતા આવ્યો છો જ્યારે તમને અવિભાજ્ય અવયવ કે ત્યારે આપણે અવિભાજ્ય અવયવ પાડી દીધા તમે રફકામમાં પણ પાડી શકો છો અથવા અહીંયા કન્ટિન્યુ એક્ઝામ ની અંદર જ્યારે દાખલો ભણતા હોય ત્યારે કઈ રીતે અવિભાજ્ય અવયવ પાડવાના છે એની વાત આપ સૌ જાણો છો 6 અવિભાજ્ય અવયવ 2 3 5 7 13 11 17 19 આ બધા અવિભાજ્ય અવયવ છે હું અહીંયા બે ની સંખ્યાને બે વડે ભાગ ચલાવીશ 2 દેરી 6 3 એકા 3 ત્યારબાદ 72 બે ની સંખ્યા એટલે બે વડે ટ્રાય કરીશું આપણે 36 2 72 18 2 36 2 નો વા 18 બે ની સંખ્યા નથી 3 વડે ચલાવો 3 દેરી 9 3 એકા 3 ત્યારબાદ 120 થઈ બે વડે ચલાવે 60 2 30 2 15 2 3 5 અને 5 1 હવે આપણે એને અવિભાજ્ય અવયવમાં જો ઘાતાંકના સ્વરૂપમાં લખીએ તો બહુ સરસ વાત થાય એટલે કે 6 બરાબર 2 ગુણ્યા 3 72 ના સ્થાને શું લખી શકાય તો કે 2 કેટલી વાર છે ભાઈ 3 વાર 3 કેટલી વાર છે 2 વાર ત્યારબાદ 120 તો કે 120 ની અંદર 2 3 વાર છે 3 એક વાર અને 5 એક વાર હવે આપણે ગુસાઅનો નિયમ ખબર હોવો જોઈએ ગુસાઅ એટલે ગુરુતમ સામાન્ય અવયવ કે જેમાં બધામાં સમાન આવતો એવો મોટા મોટો લઈ લેવાનો એટલે હું અહીંયા લખીશ ગુસાઅ કોનો કોનો 6 72 120 નો તમે જોવાનું કે ભાઈ સમાન ની વાત આવે તો કે પહેલા બે હવે નાના નાના બે અહીંયા છે ઓછી કાળ બધામાં છે હા તો લઈ લો પછી 3 આમાં નાના નાનો આ છે જોવાનું 3 બધામાં છે આ 3 લઈ લો 3 2 6 પૂરું થઈ ગયું ગુસાઅ કારણ કે 5 આમાં છે આમાં નથી આમાં નથી નાના નાના હવે જ્યારે વાત લસાઅ ની આવે ત્યારે મોટા મોટી વાત જોવાનું મોટા મોટી સંખ્યા 120 અહીંયા જોવાનું બે કેટલી વાર છે 3 વાર હવે એનાથી વધારે વાર હોય તો વધારે વાર લેવાની છે કે બીજે નથી તો બે ની 3 વાર 3 એક વખત છે અહીંયા કેટલી વાર છે 2 વખત છે 3 નો વર્ગ 3 નો વર્ગ 2 વખત તો મોટા મોટા 3 ના 2 ઘાત લઈ લેવા અને ગુણ્યા 5 ખ્યાલ આવ્યો હવે આ બધાનો શું કરવાનો ગુણાકાર 2 નો ઘાત 8 3 નો વર્ગ 9 ગુણ્યા 5 8 5 40 ગુણ્યા 9 9 4 36 360 દાખલો પૂરો ફરી વખત સમજાવવા માંગીએ મિત્રો આ તમને અવિભાજ્ય અવયવ આપે અને ઘાતાંક સ્વરૂપે લખતા પણ તમને ફાવી જાય ચાલો પછીનું કામ શોધો કે ગુસાઅ હવે આ જે ગુસાઅ છે એ ગુસાઅ આમાં જોવાનું નાના નાનું પદ જોઈ લેવાનું એની જે સંખ્યા હોય એ જોવા જવાની છે પણ બધામાં આવવી જોઈએ બધામાં આવવી જોઈએ લસામાં એવું ના આવે બધામાં હોય એવું જરૂર નથી પણ જ્યાં હોય ત્યાં મોટા મોટી ઘાતો પાંચ એક જ વખત હતા કે સમજી લો કે અહીંયા 5 3 વખત હતો તો 5 નો ઘન લેવો પડતા પછી બધાનો ગુણાકાર કરવો એવી જ રીતે અહીંયા બીજો એક દાખલો છે 510 અને 92 નો ગુસાઅ અને લસાઅ શોધવાનો છે કઈ રીત કીધી નથી તમે યુક્લિડ ની ભાગ પ્રવિધિય કરી શકો છો અવિભાજ્ય અવયવ ની રીત પણ કરી શકે સાથે સાબિત પણ કરવાનું છે શું સાબિત કરવાનું છે કે ગુસાઅ અને લસાઅ નો ગુણાકાર એ આ બંને સંખ્યાના ગુણાકાર જેટલો હોય છે તો કરીએ સાબિત 510 અવિભાજ્ય અવયવ પાડીએ મિત્રો બે વડે ભાગ ચાલે પણ 3 વડે તો સરસ પડે છે 17 તેરી 51 17 તેરી 51 હવે બે વડે ના છૂટકે જવું પડશે 2 8 16 10 2 5 10 બે વડે ના ચાલે 3 વડે ના ચાલે તો 5 વડે 17 5 85 17 1 17 92 બે વડે ભાગાલે 2 4 8 2 6 12 23 2 46 અને 23 1 23 લો મિત્રો આ સૌ મળે 510 અને 92 નો અવિભાજ્ય હવે હું શું કરીશ એને ગોઠવણી કરીશ આ રીતે કે 510 તો બધા એક એક સિંગલ લાઈન છે 3 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 17 ત્યારબાદ 92 લઈશ 92 બરાબર 2 નો વર્ગ ગુણ્યા
છે અને ઘાતાંક સ્વરૂપે લખી દેવાનો હવે આપણે આનો ગુસા મેળવીએ તો મિત્રો મેં તમને કીધું એમ જો ગુસા બંનેમાં સમાન હોય ગુસામાં જો અહીંયા બે ને અહીંયા બે છે બાકી કોઈ સમાન નથી પણ નાનામાં નાનું લેવાનું બંનેમાં સમાન હોય એવું પણ નાની ઘાત કોઈ લેવાનું અહીંયા બે એક વખત લેવા પડે આ જવાબ હવે આપણે લસાની વાત કરીશું તો સરસ મજાની વાત થશે શું થશે એ કહી દે જો ધ્યાનથી આ જે તમને દેખાઈ રહ્યા છે 510 એટલે કે 3 ગુણ્યા 2 ગુણ્યા પહેલા અહીંથી સ્ટાર્ટ કરીએ 3 ઓકે આ લેવાના 2 એક વખત છે અહીંયા 2 વખત તો લસામાં મોટું હોય લેવાનું 2 ની 2 ઘાત 5 ઓકે 17 યસ અને 23 બધું લેવાનું તો ખાલી એક સંખ્યા નથી લેવાની કઈ 2 બે વખત છે એટલે આ એક બે નથી લેવાનું બાકી બધું લેવાનું એનો અર્થ એવો છે ને કે આ બંનેનો ગુણાકાર જે આવે ને બે વડે ભાગવાનો અને એમના કહેવાતા બધાનો શું કરો ગુણાકાર કરો મિત્રો તમારી નોટબુક ની અંદર પણ આ બધાનો ગુણાકાર કરીને આપો અને કોણ પહેલો આપે ચલો જોઈ આપો ચડો કે બધાનો ગુણાકાર કરીને આપો તમે કરો છો કોણ પહેલા કરો આપણે જોઈ લઈએ 3 2 નો વર્ગ 4 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 4 देरी 12 12 5 60 60 गुणिया 70 गुणिया 23 चलो पहला 70 गुणिया 23 कर दे 0 70 34 70 देरी 51 391 गुणिया 6 करवाना है 6 1 6 6 9 54 4 5 6 देरी 18 18 ने 5 23 23 46 0 થશે આન્સર આ મળ્યો નલસા હવે શું કરવાનું છે હવે શું કરવાનું આ બધાનો જે ઉપયોગ કરવાનો છે એટલે ગુસા ગુણ્યા લસા કરવાના એટલે આપણે પહેલી બાજુ એટલે આ બંનેનો ગુણાકાર કરીએ ગુસા ગુણ્યા લસા અહીંયા લખી આપણે ગુસા ગુણ્યા લસા તો મિત્રો ગુસા અને લસા તમારી સામે છે 2 ગુણ્યા 23460 ચાલો મિત્રો એને રસ્તામાં કરીએ અહીંયા જગ્યા છે 510 ગુણ્યા 92 કરીને આપીએ તમને આવો 46920 તો આ 46920 અહીંયા આવશે બંને પરિણામ ઉપરથી જોઈ શકો મિત્રો શું જોઈ શકો છો આપ ઉપરના બંને પરિણામ ઉપરથી જોઈ શકો બંને સમાન થાય કોણ સમાન થાય છે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો હું લખી શકું સરસ મજાનું સૂત્ર માટે કહી શકાય કે ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B જે જોઈ તો ત્યાં ચકાસી લીધું મિત્રો ખૂબ જ અગત્યનો દાખલો હતો પહેલું કામ તમે અવિભાજ્ય અવયવ પાડ્યા એ અવિભાજ્ય અવયવના આધારે તમે શું કર્યો ગુસા અને લસા શું ત્યારબાદ લસા અને ગુસાનો ગુણાકાર એ બંને પૂર્ણાંકો જેટલો થાય છે હું ફરી વખત મિત્રો કહું છું વિડિયો વધુમાં વધુ વખત જોશો તો તમને આનું અહીંયા નિયા ક્લિયર થઈ જશે અને એટલે જાણે જોઈને અલગ અલગ દાખલા લેવા પ્રયત્ન કર્યા છે એક લાસ્ટ દાખલો જોઈ લઈએ મિત્રો અવિભાજ્ય અવયવની રીતિ 8 9 અને 25 એમાં આપણે ગુસા અને લસા શોધવાનું છે તો પહેલું જ કામ શું કરશો તો કે આપણે અવિભાજ્ય અવયવ પાડી દઈશું કોના કોના 8 9 અને 25 બહુ સરળ રીત છે મિત્રો અને દાખલો પણ ખૂબ સારો છે આ 9 તો 3 દેરી 9 આપને આવડે છે જાણે જોઈને કેસી દાખલો આપ્યો છે તમને તમારે જ આન્સર જણાવવાના છે 25 5 5 25 5 1 5 તો હું અહીંયા તમને આ પણ લખી દઉં છું 8 બરાબર 2 નો ઘન 9 બરાબર 3 નો વર્ગ અને 25 એટલે 5 નો વર્ગ ત્રણેય સંખ્યા છે એને ઘાતાંક સ્વરૂપે લખી શકાય છે તો તમારે મને આનો ગુસા અને લસા ઝડપથી જણાવવાનો છે ચલો ફટાફટ જણાવો આનો ગુસા અને લસા બે મિનિટ તમને આપીએ છે મને ત્રણેય સંખ્યાનો ગુસા અને લસા આપીએ
अरे यस मित्रों गुस्सा तो बहुत है लोग के त्रणे में कई समान नहीं देता चलो હવે રહેલા સા ત્રણે નો ગુણાકાર જ કરવો પડશે કારણ કે કોઈ કોઈ સમાન જ નથી 2 નો ભાગ 3 નો વર્ગ ને 5 નો વર્ગ અહીંયા જ આવશે એટલે હું ડાયરેક્ટ ટૂંકમાં પણ લખી શકું 8 9 5 25 25 8 200 થાય 200 9 કરવાનું લો મિત્રો તો ચેપ્ટર 1 ની અંદર યુક્લિડની ભાગ પ્રવિધિ અને આ અવિભાજ્ય અવયવની રીત અપણને માંથી એક દાખલો તો હોય આ વર્ષે તો બંને દાખલા પૂછાવાના છે પણ રેગ્યુલરની વાત કરીએ મિત્રો તો હું આશા રાખીશ કે અહીંયા તમને આ ક્લિયરલી ખાસ કરીને અવિભાજ્ય અવયવની રીત આ શોધતા તમે 5મા 6મામાં શીખી ગયા છો અને ઉપયોગ કરવાનો છે ઘાતાંક સ્વરૂપ ત્યાં આપણે બહુ સરસ રીત અને શોર્ટકટ રીત વાપરતા હતા પણ હવે ધીમે ધીમે આપણે મોટા થઈ ગયા છે મિત્રો તો ઘાતાંક સ્વરૂપ ખાસ કરવાનું રહેશે ઓકે ઝડપથી નોટ કરી રાખશો કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ કમેન્ટ પણ જણાવશો ફરીવાર મળીશું આપણે આવા જ અવનવા વિડીયો સાથે